नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 कोष जीवन नो एकम तेमा आपणे अत्यार सुधी अलग अलग आपणे गोल्गीकाय, गोल्गी प्रसादन, अंतरकोष रसजाळ, कोष रस, कोष दीवाल वगैरह विषय नो अभ्यास करी। हवे नो टॉपिक छे आपणो रंजक कण। शू छे रंजक कण? हवे रंजक एटले के वनस्पतिओनी अंदर जी रंग आपवा माटे जवाबदार होय। रंजक कण એટલે શું થશે કે રંગ આપવા માટે જવાબદાર, રંગ આપવા માટે જવાબદાર કોણ? એટલે કે વનસ્પતિઓ અને કેટલાક પ્રાણીઓ, સોરી પ્રજીવોની અંદર કે જે અલગ અલગ પોતાના દેહનો રંગ આપવા માટે જવાબદાર કણ હશે એને આપણે રંજક કણો કહીએ। હવે રંજક કણ વિશે આપણે થોડીક ડિટેલ ચેપ્ટર નંબર 13 ની અંદર કરી હતી, પ્રકાશ સંશ્લેષણની અંદર હરિતદ્રવ્ય, ઝેન્થોફિલ, કેરોટિનોઇડ વગેરે શું હતા? રંજક દ્રવ્યો હતા અથવા તો રંજક કણ હતા। હવે રંજક કણ રહી એની વાત કરીએ તો કેની અંદર જોવા મળે? એક તો વનસ્પતિઓની અંદર, કેટલાક પ્રજીવો, અને યુગ્લિનોઇડ્સ રંજક કણ જોવા મળે છે। હવે જે રંજક કણ યુ એ આકારમાં થોડોક કેવો હશે? મોટો હશે, આકારમાં મોટો હોવાથી તેને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં સામાન્ય રીતે નિહાળી શકીએ છીએ અથવા તો સહેલાઈથી, સરળતાથી જોઈ શકાય, કેમ કે એનો આકાર મોટો છે। આકાર મોટો હોવાના કારણે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ। હવે અલગ અલગ રંજક કણો હશે એ અલગ અલગ રંગો માટે જવાબદાર હોય છે, એટલે કે અલગ અલગ અથવા તો જુદા જુદા અલગ અલગ રંજક કણો વિવિધ રંગ માટે જવાબદાર હોય, વિવિધ રંગ માટે જવાબદાર હોય છે। એટલે કે જો ક્લોરોફિલ એ અથવા તો ક્લોરોફિલ બી નો ઘટક હોય તો આપને ખબર છે કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ની એ કેવા કલર માટે? તો કે લીલા કલર માટે જવાબદાર હોય છે, જ્યારે કેરોટિનોઇડ્સ રહ્યો તો એ નારંગી રંગના અથવા તો નારંગી પડતાશ રંગનો કલર આપે છે। રેડી? હવે જી કેરોટિનોઇડ્સ રહ્યો અથવા તો રંજક દ્રવ્ય, સોરી રંજક કણ રહ્યો, એ રંજક કણને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે। એક તો હરિત કણ, રંગ કણ અને રંગ વિહીન કણ। પ્રકારોની વાત કરી, પ્રકારો તો પ્રકારો કયા કયા? તો પેલો પ્રકાર રહ્યો ઈ હરિત કણ, બીજો ભાગ રહ્યો ઈ રંગ કણ, અને ત્રીજો ભાગ રહ્યો ઈ
रंग विहीन कण तो तन अलग अलग भाग पाड़वामां आवे हरित कण रंग कण अने रंग विहीन कण सॉरी रंग हीन कण रंगहीन कण हवे जी हरित कण रह्यू एने आपणे शुं कहीए अथवा तो रंगीन कण तो रंगीन कण नी अंदर बे प्रकार आवे आ बे केना तो के रंगीन कणना प्रकार छे ज्यारे रंगहीन अथवा तो लिक्योप्लास्ट हवे जी हरित कण रह्यू एने आपणे शुं कहीए छीए तो के क्रोमोप्लास्ट आने आपणे क्रोमोप्लास्ट कहीए એટલે હરિત કણ જ્યારે લિક્યો લિકોપ્લાસ્ટ કે જેને આપણે રંગ કણ કહીએ છીએ સોરી રંગવિહીન કણને આપણે લિકોપ્લાસ્ટ કહીએ લિકોપ્લાસ્ટ એટલે રંગવિહીન કણ લિકોપ્લાસ્ટ રેડી હવે હરિત કણની અંદર કેનો કેનો સમાવેશ થાય એની આપણે વાત કરીએ તો હરિત કણની અંદર વનસ્પતિના પર્ણની અંદર હરિત કણ આવેલું હોય છે જે આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે જે વિદ્યાર્થીઓ ઈ ચેપ્ટર ન જોયું અથવા તો હરિત કણ વિશેની માહિતી ન હોય તો ઈ ચેપ્ટર નંબર 13 ની અંદરના ક્વેશ્ચનની અંદરથી ડિટેલમાં જોઈ લઈએ તો આપણે અહીં હરિત કણ વિશે જોઈએ તો હરિત કણ શું છે કે એક પર્ણની અંદર આ હરિત કણનો છેદ છે રેડી હવે એ કેવી પટલ હોય છે કે દ્વિપટલીય રચના હોય છે હરિત કણની દિવાલ બે સ્તરોની બનેલી હશે એટલે કે બે પટોલીથી આવૃત હશે એટલે આને શું કહેવાય બહારનું પટલ રેડી બહારના પટલની અંદર બીજું શું આવેલું હશે તો કે એની અંદર થાઇલેકોઇડ થાઇલેકોઇડ આવેલા હોય અને થાઇલેકોઇડની આખી થપ્પીને આપણે શું કહીએ તો કે ગ્રેનમ કહીએ રેડી આ એક ને શું કહીએ થાઇલે કોઈડ અને આ આખી થપ્પી રહી એ આખી થપ્પીને આપણે કહીએ ગ્રેનમ અને આ થપ્પી એકબીજા ગ્રેનમ દ્વારા શું હશે આવૃત હોય અથવા તો જોડાયેલી હોય તો એ કેના દ્વારા જોડાયેલી હશે તો એનું નામ આપીએ આપણે આંતરપટલ ગ્રેનમ આંતરપટલ ગ્રેનમ દ્વારા જોડાયેલી હોય છે રેડી અંદરનું પટલ અને બહારનું પટલ રેડી થાઇલેકોઇડ આવી ગયું આંતર ગ્રેનમ પટલ આવી ગયું ગ્રેનમ આવી ગયું અને એની અંદર બીજા અવકાશ અથવા તો આધારક સ્ટ્રોમા અને શું કહેવાય આધારક આધારક અથવા તો મેટ્રિક્સ અથવા તો સ્ટ્રોમા વગેરે દ્વારા દર્શાવી શકાય છે તો હરિત કણની અંદર શું આવેલું હશે તો કે થાઇલેકોઇડ આવેલું હશે અને એ થાઇલેકોઇડ એકબીજા સાથે થપ્પીમાં ગોઠવાયેલા હોય એ થપ્પી જેવી રચનાને એટલે ગ્રેનમમાં આપણે લખી લઈએ કે થાઇલેકોઇડની
थाइलेकोइड नी थप्पी जेवी रचना सिक्का नी थप्पी करी हो एवी थप्पी जेवी रचना हो एने आपणे शुं कहीए ग्रेनम कहीए अने एवा ग्रेनम केटला आवेला हशे ए हरित कण नी अंदर जो आपणे वात करीए वनस्पति मां तो 20 थी 40 जेटला ग्रेनम आवेला हशे अला हरित कण आवेला हशे क्या तो के प्रति कोष एक कोष नी अंदर 20 थी 40 जेटला हरित कण ना कोषो आवेला हशे तो एनी अंदर आ रचना आवेली हशे रेडी तो अने बे ग्रेनम एक बीजा साथे आंतर ग्रेनम पटल अथवा आंतर पटल ग्रेनम द्वारा जोड़ायेला होय छे अने क्यां आवेलो छे आधारक नी अंदर आवेलो होय छे। हवे हरित कण रियू ए हरित कण मां मुख्यत्वे बे प्रकारना रंजक कणो नो उपयोग थाय एक तो क्लोरोफिल अने एक केरोटीनो रंजक द्रव्य आवेला होय छे। आपणे आ पूछी नाखीए શું આવેલું હશે એક તો ક્લોરોફિલ ક્લોરોફિલ એ બી બંને પ્રકારના ત્યારબાદ કેરોટીનોઇડ્સ હવે જે ક્લોરોફિલ એ અને બી રહ્યું એ કેવા કલર માટે तो कि लीला रंग माटे पर्णना लीला रंग माटे अने केरोटीनोइड नारंगी रंग कथाई रंग वगैरह रंग माटे जवाबदार होय छे। हवे प्रकाश संश्लेषणनी प्रक्रियामां हरित कण मुख्यत्वे भाग भजवतुं होय છે। જો હરિત કણ આવેલું નહીં હોય તો વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ થતું નહીં હોય એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હરિત કણ જવાબદાર હોય છે। હવે હરિત કણ ની અંદર શું થાય આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી કેની સાથે તો કે RuBP RuBP નું નામ શું થાય રિબ્યુલોઝ બાયફોસ્ફેટ તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ એ 5 કાર્બન વાળી એક શર્કરા છે અહીંયા કયો એન્ઝાઇમ તો કે રુબિસ્કો રુબિસ્કો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિનેઝ ઉત્સેચકની હાજરીમાં શું કરશે તો કે આમાંથી નવી શર્કરા અથવા તો ખોરાક બનાવશે કાર્બોહાઈડ્રેટ બનાવશે રેડી અને એ કેના સ્વરૂપે આગળ સંગ્રહ થશે અને આમાંથી શું થશે એક તો H2O બનશે ત્યારબાદ O2 છૂટો પડશે અને ત્યારબાદ આપણી નિપજ રેડી કાર્બોહાઈડ્રેટ અથવા તો આપણો જે ખોરાક સંગ્રહ રહ્યો એ આમાં બનશે વનસ્પતિની અંદર રેડી તો આનું શું થયું તો કે રિબ્યુલોઝ પેલા આ જોઈ લઈએ કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ આ શું છે શર્કરા છે રેડી હવે એના માટે આ ઉત્સેચક આપેલો છે કે રિબ્યુલોઝ 1,5 બાય બાયફોસ્ફેટ કાર્બોક્સિનેઝ ઓક્સિનેઝ આ ઉચ્છેચક ની આ શું છે ઉચ્છેચક આ ઉચ્છેચક શું કરતો હશે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંને સાથે પ્રક્રિયા કરી શકતો હશે એટલે કે રિડક્શન અને
ઓક્સિડેશન બંને પ્રકારની રેડોક્સ પ્રક્રિયા અહીંયા થતી હશે આ રુબિસ્કો. એટલા માટે એ વનસ્પતિની પરિણામમાં શું કરશે, બહારથી જે કાર્બન ડાયોક્સાઇડ આવેલો હશે એ બહારથી આવેલા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરશે કેની સાથે, આરયુબીપી સાથે, અને એમાંથી પોતાનો ખોરાક બનાવશે અને ઓક્સિજન છૂટો પાડશે. હવે આપને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની મુખ્ય નિપજ કઈ છે આપણા માટે જરૂરી હોય એવું, તો કે ઓક્સિજન. તો એ ઓક્સિજન ક્યાંથી છૂટું પડે, તો કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે તો જ ઓક્સિજન છૂટો પડશે. અને ઓક્સિજન ક્યાંથી છૂટો પડે, તો કે હરિત કણની અંદરથી છૂટો પડે, એટલા માટે હરિત કણ જવાબદાર છે. ત્યારબાદ રંગ કણ એટલે ક્રોમોપ્લાસ્ટની અંદર, ક્રોમોપ્લાસ્ટમાં ચરબી દ્રાવ્ય કેરોટીનો છાવેલું હોય છે. ચરબી દ્રાવ્ય આ શું છે, ચરબી દ્રાવ્ય એટલે કે ચરબીની અંદર દ્રાવ્ય હોય એવું કેરોટીનો જ છાવેલું હશે. ત્યારબાદ કેરોટીનો જેન્થોફિલ અને અન્ય રંજક કણો પણ આવેલા હોય છે. આ રંજક કણો વનસ્પતિના વિવિધ ભાગોને અલગ અલગ રંગ આપે છે. રેડી કે ટોટલ કેટલા કે અલગ અલગ રંગક કણ આવેલા હશે, કેરોટીનોઇડ, જેન્થોફિલ, વગેરે રંગક કણો આવેલા છે. અને આ તનય શું કરે, તો કે વનસ્પતિની અંદર વનસ્પતિના વિવિધ ભાગોને અલગ અલગ રંગ આપે છે. રંગની અંદર ક્યાં, તો કે એક તો લીલો, પીળો, નારંગી વગેરે, રેડી, લાલ, જાંબલી. એન્થોસિક્સ, આપણે વચ્ચે એક શબ્દ આવ્યો હતો કે એન્થોસિક્સ નામનું રંજક પણ આવેલું હોય, તો એ એન્થોસિક્સ કેના માટે, તો કે જાંબલી રંગ માટે જવાબદાર હતું, તો એ એન્થોસિક્સ પણ આવેલું હોય છે. હવે રંગવિહીન કણ, રંગવિહીન કણ, રેડી, આપણે આ બધું ભૂસી નાખીએ. હવે આપણે ચાર્ટમાં જોઈએ રંજક કણના પ્રકારો, રંજક કણના પ્રકારો, રેડી, નીટ માટે જવાબદાર છે, ધ્યાન રાખજો. કે ફર્સ્ટ ઓફ ઓલ ક્રોમોપ્લાસ્ટ અથવા તો શું છે, તો કે રંગ, રંગીન કણ, રંગીન કણ, અને બીજો એક હશે રંગવિહીન કણ. રંગવિહીન કણ, હવે રંગીન કણ રહ્યું એને આપણે શું કહીએ, ક્રોમેટોપ્લાસ્ટ, ક્રોમેટોપ્લાસ્ટ, અને રંગવિહીન એને લ્યુકોપ્લાસ્ટ કહીએ. રેડી, હવે રંગ, રંગીન કણ રહ્યું, રંગીન કણના પાછા પ્રકાર પડે, હરિત કણ, બ્રાઉન કણ, લાલ કણ, એટલે કે અલગ અલગ કલર માટે જવાબદાર કણને આપણે અલગ અલગ નામ આપીએ. સોરી, આપણે સાઈડમાં લખીએ એટલે સમાઈ જાય. પેલું છે ક્લોરોપ્લાસ્ટ, આની અંદર પેલું ભાગ ક્લોરોપ્લાસ્ટ રહ્યું, તો એની અંદર કયા કયા રંજક કણો આવેલા હશે. ક્લોરોપ્લાસ્ટ ને બીજા ક્યાં નામે, તો કે હરિત કણ,
અને એની અંદર ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી બંને પ્રકારના ઘટકો આવેલા હોય છે. ત્યારબાદ ફિયોપ્લાસ્ટ એટલે કે બ્રાઉન કલર, ફિયોપ્લાસ્ટ ને બીજા ક્યાં નામે, તો કે બ્રાઉન કણ. એટલે કે કેના માટે જવાબદાર હોય, તો કે ફ્યુકોજેનથિન ધરાવે, ત્યારબાદ રોડોપ્લાસ્ટ રોડોપ્લાસ્ટ રહ્યું એ કેના માટે, તો કે લાલ કણ માટે. અને લાલ કણ માટે જવાબદાર કોણ હોય, તો કે ફાયકોઇરિથ્રિન. કોણ હોય, તો કે ફાયકોઇરિથ્રિન એ ધરાવતું હશે, એટલા હિસાબે એ લાલ કલર ધરાવતો હશે. ત્યારબાદ બ્લુ ગ્રીન અથવા તો ક્રોમોપ્લાસ્ટ, ક્રોમોપ્લાસ્ટ અથવા બ્લુ ગ્રીન બ્લુ ગ્રીન એટલે કે બ્લુ કલર અને લીલા રંગનો કલર, તો એની અંદર નીલ હરિત કણ, નીલ હરિત કણ, ત્યારબાદ ફાયકોસાયનિન, ફાયકોસાયનિન, ત્યારબાદ ફાયકોઇરિથ્રિન અને કેરોટિનોઇડ ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ધરાવે છે. ફાયકોઇરિથ્રિન, કેરોટિનોઇડ ક્લોરોફિલ એ અને બી આ બધા જ ધરાવે છે. તો આપણે જોઈએ કે રંગીન કણ કે રંગ માટે જવાબદાર એવા કણો ક્યાં ક્યાં, તો ક્લોરોપ્લાસ્ટ, ક્લોરોપ્લાસ્ટ ને ક્યાં નામે, તો કે હરિત કણના નામે ઓળખાય. અને એની અંદર કયું રંજક કણ આવેલું હોય અથવા તો રંજક દ્રવ્ય આવેલું હોય, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી એમ બંને પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય છે. ત્યારબાદ કે ફિયોપ્લાસ્ટ, ફિયોપ્લાસ્ટ એટલે કે બ્રાઉન કલર, બ્રાઉન કલર માટે જવાબદાર જે ઘટક હશે એને આપણે ફિયોપ્લાસ્ટ કહે. અને એના માટે રંજક દ્રવ્ય કયું છે, ફ્યુકોજેનથિન નામનું રંજક દ્રવ્ય જવાબદાર હોય, કે જે વનસ્પતિના વિવિધ ભાગોને બ્રાઉન કલર આપવા માટે જવાબદાર હોય છે. ત્યારબાદ રોડોપ્લાસ્ટ અથવા તો લાલ કણ કે જેના માટેનું રંજક દ્રવ્ય છે ફાયકોઇરિથ્રિન, કે ફાયકોઇરિથ્રિન ના કારણે વનસ્પતિના પુષ્પો અથવા તો પર્ણનો રંગ લાલ રંગનો થઈ જાય. ત્યારબાદ ક્રોમોપ્લાસ્ટ એની અંદર નીલ હરિત કણ, ફાયકોસાયનિન, ફાયકોઇરિથ્રિન, કેરોટિનોઇડ, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી વગેરે ઘટકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ રંગવિહીન કણ, તો રંગવિહીન કણની અંદર અથવા તો લ્યુકોપ્લાસ્ટની અંદર ત્રણ પ્રકાર પડે. પહેલો પ્રકાર કે જેને આપણે તેલ બિંદુ, તેલ બિંદુ અથવા તો એલિયોપ્લાસ્ટ, એલિયોપ્લાસ્ટ કહેવાય છે, કે જેની અંદર ચરબીનો શું થાય, જેની અંદર ચરબીનો સંગ્રહ થતો હશે અથવા તો તેલ બિંદુ
કે જે ચરબી માટે જવાબદાર હશે, ત્યારબાદ એમાઇલોપ્લાસ્ટ કે જેને આપણે મંડક કણ કહીએ, મંડક કણ અથવા તો મંડ કણ એમાઇલોપ્લાસ્ટ, રેડી કેના માટે? તો કે સ્ટાર્ચ ના સંગ્રહ માટે, સ્ટાર્ચ નો સંગ્રહ થાય એના માટે સ્ટાર્ચ. સ્ટાર્ચ નો સંગ્રહ થાય છે, રેડી. ત્યારબાદ ત્રીજો પ્રોટીનિયોપ્લાસ્ટ, પ્રોટીન ના સંગ્રહ માટે. પ્રોટીનિયોપ્લાસ્ટ અથવા તો સમિતાયકમ, સમિતાયકમ કે જી પ્રોટીન ના સંગ્રહ માટે જવાબદાર હોય છે. એક વખત નોટ ડાઉન કરી લ્યો.